છે, અગ્નિ સ્વરૂપ છે અધર સુદાનો. અને જ્યારે અગ્નિમાં અગ્નિ, આ બે અગ્નિ મળી, એક તો વિરહા અગ્નિ અને અધર સુધા અગ્નિ, અને જ્યારે આ ગાયોના અંદર અને વાછડાઓના અંદર આ જ્યારે અગ્નિ પ્રવિષ્ટ થઈ, ત્યારે એમને એટલો બધો રસ પીરસાઈ ગયો કે એ પોતાનું સાચો ભાવ, એટલે એ વાત્સલ્ય ભાવ ભૂલીને અને માધુર્ય ભાવમાં એમને પ્રવેશ કર્યો. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત, કૃષ્ણ મુખ નિર્ગત. કોઈ પણ બોલાવે તો કાન ઊંચા કરતી નથી આ ગાયો, માત્ર કૃષ્ણ મુખ નિર્ગત, કે જે કૃષ્ણના મુખમાંથી જે નીકળ્યું છે, માત્ર એનું જ શ્રવણ કરીને અને આ ગાયો કાન ઊંચા કરે છે. શ્રી વલ્લભાદેશ કે જય. જેમની દિવ્ય અને આશીર્મય પાવન નિશામાં રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને આ પંચ દિવસીય સત્સંગ સત્ર વેણુ ગીતમ પ્રાપ્ત થયું છે, એવા સપ્તમ પીઠાધીશ પૂજ્યપાદ શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી સપરિવાર પધારી રહ્યા છે. આપણે સૌ જયઘોષ સાથે આપની સ્વાગત અભિવંદના કરીએ. શ્રી મદન મોહનલાલ પ્યારે કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ઘનશ્યામલાલજી મહારાજ કી. આપનું અનુગમન કરતા સપ્તમ પીઠ યુવરાજ પૂજ્યપાદ શ્રી બ્રજેશકુમારજી મહોદયશ્રી અને આપના પુત્ર એવા પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી પણ આ સભા મંડપમાં પધાર્યા છે. એ તકે ગોસ્વામી ચિરંજીવ લાલનના સહિત બધા જ ગોસ્વામી સ્વરૂપોના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત વંદના કરતા સૌની સ્વાગત અભિવંદના કરીએ છીએ. જેમની કૃપાના ફલ સ્વરૂપ આ દિવ્ય સત્સંગ ઉદ્બોધ વેણુ ગીત સ્વરૂપે રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિ ઉપર કૃપા સ્વરૂપે વરસી રહ્યો છે, એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી મંચસ્થ બિરાજવા પધારી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી. શ્રી મદન મોહનલાલ પ્યારે કી. હું ત્વરિત પ્રભુદાસભાઈ પારેખ, દિનુમામા ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના મહાનુભાવોને નિવેદન કરીશ કે પૂજ્યપાદશ્રીના શ્રીકંઠમાં માલ્યાર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત અભિવંદના કરશે. એ જ રીતે જનાના સ્વરૂપોને પણ માલ્યાર્પણ કરવા માટે શ્રીમતી જસવંતીબેન દિનેશભાઈ પારેખ દિનુમામાના શ્રીમતીજીને પણ નિવેદન કરીશ, પ્રીતિબેન પારેખને પણ નિવેદન કરીશ કે એવો પૂજ્યપાદશ્રી ઇન્દુમતી બેટી વહુજી, ઇન્દુમતી વહુજી અને પૂજ્યપાદ શ્રી દીપશિખા વહુજીને મલ્યાર્પણ કરશે. સાથે સાથે આજના પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી ઘનશ્યામલાલજી મહારાજનું ફૂલ હારથી માલ્યાર્પણ કરી પ્રભુદાસભાઈ પારેખ તેમજ